નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એમાં સામાયિક મૂલ્યાંકન કસોટી પેપર છે તે આપણે સોલ્યુશન કરીશું. તો અહીં તમને પ્રશ્ન 1 આપવામાં આવેલ છે કે સૂચના મુજબ કરો. તો પહેલું અહીંયા કહેવામાં આવેલ છે કે 109ને શબ્દમાં લખો. તો 109ને આપણે શબ્દમાં કઈ રીતના લખીશું? તો આ રીતના થશે 109, આ રીતના થશે. ત્યારબાદ બીજો પ્રશ્ન કયો છે, એમાં કહ્યું છે કે 549ને અંકમાં લખવાનું છે. તો 549ને આ રીતના લખાશે. ત્યારબાદ 390 પછી તરત આવતી સંખ્યા લખો. 390 એને બાદમાં કઈ આવે પછી 391, માટે ત્રીજામાં જવાબ લખીશું 391. ચોથો પ્રશ્ન છે કે 231 બરાબર ખાલી જગ્યા વત્તા 30 વત્તા ખાલી જગ્યા, એટલે 2ના શું થશે? અહીંયા 3 આપી દીધું તો 2ના 200 થશે, એટલે અહીંયા 200 લખીશું ને અહીંયા 1 લખીશું, 1ના 1 જ, એટલે 200 વત્તા 30 વત્તા 1, એટલે 231 થશે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 3 અંકની સૌથી મોટી સંખ્યા તમારે થશે 999. ત્યારબાદ હવે પ્રશ્ન 2 તમને કહેવામાં આવેલ છે, એમાં દાખલા ગણવાના છે. તેમાં તમને પહેલો દાખલો કયો છે કે ખુશી પાસે 105 રૂપિયા છે અને તેની બેન પાસે 258 રૂપિયા છે, તો બંને પાસે થઈને કુલ કેટલા રૂપિયા હશે? આ રીતના કહ્યું છે. તો હવે સરવારો કરવાનો. તો ખુશી પાસે કેટલા છે? 105 રૂપિયા. તો અહીંયા લખવાનું ખુશી. ત્યારબાદ 258 રૂપિયાની બેન પાસે છે, એટલે 258 આ રીતના થશે. એની બહેન પાસે આમ લખાશે. હવે 5માં 8 નાખવાના. તો 8માં 5 નાખે તો 9 10 11 12 ને 13, 13નો તગડો વધી 1, અને 5 ને 1 શું થશે? 6, અને 1 વત્તા 2 એટલે કેટલા થાય? 3, એટલે 363 રૂપિયા હશે કુલ. અહીંયા લખવાનો કુલ રૂપિયા આમ થશે. તેને ખુશી અને તેની બેન પાસે થઈને કુલ 363 રૂપિયા છે તે હશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે કેરીના એક ટોપલામાં 95 કેરી છે અને બીજા ટોપલામાં 90 કેરી છે, તો બંને ટોપલામાં થઈને કેટલી થાય? તો પહેલા ટોપલામાં કેટલી છે? 95 કેરી છે. તો અહીંયા લખવાનું 95 આ રીતના લખાશે. 95 કેરી આ પહેલા ટોપલામાં છે, પહેલા ટોપલામાં, અને પ્લસમાં બીજા ટોપલામાં કેટલી છે? 90. બીજા ટોપલામાં અહીંયા લખવાનું બીજા ટોપલામાં. હવે 5 ને 0 5 થશે અને 9 ને 9 18, એટલે કે 185 કેરી છે થશે. તો અહીં લખવાનું કુલ કેરી 185. ત્યારબાદ 60માં કેટલા ઉમેરીએ તો 100 થાય? તો 60 પછીથી 100 સુધી ગણતરી કરવાની, અથવા તો 100માંથી 60 કાઢી નાખે તો પણ થઈ જાય. તો 60માં આપણે 40 ઉમેરીશું. આ રીતના તમને કહ્યું છે. તો 60માં હવે આપણે 40 ઉમેરશું તો 100 થશે, એટલે 0 0 0 અને 6 વત્તા 4 એટલે 10. તો આન્સરમાં શું આવશે અહીં? 40
40 છે તે આન્સરમાં થશે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે નીચેની વસ્તુઓ મીટરમાં કે સેમીમાં મપાશે તે યોગ્ય ખાનામાં લખીને જુદી પાડવાની છે. તો હવે તમને અહીંયા વસ્તુ આપેલી છે એને મીટરમાં મપાશે કે સેમીમાં એ આપણે લખવાનું છે. તો અહીં તમને પહેલું આપેલ છે કાપડ. તો કાપડ ક્યાં લખાશે, એટલે કેમાં મપાશે, તો કે મીટરમાં મપાય છે. માટે કાપડ આ ખાનામાં લખીશું, મીટરના ખાનામાં. ત્યારબાદ રબર છે, તો રબર છે એ સેમીમાં મપાય છે, માટે રબર સેમીના ખાનામાં લખીશું. ત્યારબાદ પાઠ્યપુસ્તક છે, તો પાઠ્યપુસ્તક છે તે પણ સેમીમાં મપાય છે, માટે પાઠ્યપુસ્તક અહીં લખીશું. ત્યારબાદ બારણો છે, તો બારણો છે એ કેમાં મપાય, મીટરમાં મપાય, માટે લખવાનું બારણું. ત્યારબાદ છે ડોલ. ડોલ છે એ પણ સેમીમાં જ મપાય છે, માટે સેમીના ખાનામાં. ત્યારબાદ છે ટેલિવિઝન. ટેલિવિઝન છે તે પણ સેમીમાં જ મપાય છે, માટે અહીં આપણે લખીશું ટેલિવિઝન. ત્યારબાદ છે મેદાનની લંબાઈ. તો મેદાનની લંબાઈ છે મીટરમાં મપાય છે, માટે અહીંયા લખશું મીટરના ખાનામાં મેદાનની લંબાઈ. ત્યારબાદ છે હવે મોબાઈલ. મોબાઈલ છે તે પણ સેમીમાં મપાય છે, માટે સેમીના જ ખાનામાં લખશું. ત્યાર પછી હવે છે ટેબલ. તો ટેબલ છે એ આપણને મીટરમાં મપાય છે, માટે ટેબલ મીટરના ખાનામાં લખીશું. અને છેલ્લે પેન્સિલ છે એ પણ સેમીમાં મપાય છે, માટે પેન્સિલ છે એ સેન્ટીમીટરમાં લખીશું. હવે પછી નમો પ્રશ્ન છે એમાં શું છે, પ્રશ્ન 4, ગણતરી કરીને ખાલી જગ્યા છે એ પૂરવાની છે. તેમાં તમને ડિસ્ટન્સ આપેલું છે, એટલે કે અમુક સંખ્યાઓ છે છોડી દેવામાં આવી છે. કેટલી છે સંખ્યાઓ છોડેલી છે એ જોવાનું. તો 8 પછી પેલી તમને પ્રશ્નમાં 8 પછી 10 લખવામાં આવેલા છે, એટલે 1 છોડી દીધી છે 9, ત્યારબાદ 10, 11 છોડી દીધા છે તો 12 લખેલા છે, 13 છોડી દીધેલા છે તો 14 લખેલા છે, આપણે 15 છોડી દેવાના તો 16 આવશે, ત્યારબાદ 17 છોડી દેશું તો 18 આવશે, તો આ રીતના લખાશે. હવે પછી બીજા પ્રશ્નમાં તમને 24, 27 અને 30, એટલે કે અહીં તમને 3નો ગાળો છે એ રાખવામાં આવેલ છે. 24 પછીથી જોઈએ તો 25, 26 અને 27 3નો ગાળો થયો, એટલે હવે અહીંયા તમે 3નો ગાળો જ રાખીને જોવાનું. તો આપણે ઊંધું બોલવાનું, 23, 22 અને 21 આમ થાય. હવે ત્યાંથી 3નો ગાળો આપણે રાખીએ તો 21, 19 અને 18 આ રીતના થશે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે એમાં 28, 32 અને 36, એમાં 4નો ગાળો આપેલો છે. તો 36 પછી 4 નાખીએ તો 37, 37, 39 ને 40. ત્યારબાદ 40 પછી 4 નાખવાના એટલે આવશે 44 આવે. ત્યારબાદ ચોથો પ્રશ્ન એમાં 370, 380 અને 390 10, 10નો ગાળો છે. તો અહીંયા 370 છે તો એમાં 10 આગળ લઈને 360 થાય, ત્યારબાદ 350 આ રીતના થશે. છેલ્લું છે એમાં 5નો ગાળો છે, 45, 50 અને 55. તો 55 પછી 5 આપણે નાખીએ તો 60 આવે, અને 45 પહેલાંના આપણે 5 જોશું તો 40 આવશે. તો 40, 45, 50 અને 55 ને 60. હવે પછી પ્રશ્ન 5 જોઈએ કે નીચે આપેલી આકૃતિમાં કેટલા ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ આપેલા છે તેની સંખ્યા લખવાની છે. તો સૌપ્રથમ તો આપણે ચોરસ જોઈએ કે કેટલા ચોરસ આપેલા છે. તો આ 1 છે એ ચોરસ થશે, આ 1, ત્યારબાદ આ બીજું, ત્યારબાદ આ થશે ત્રીજું, આ થશે 4, ત્યારબાદ આ સાઈડ આટલું જે છે એ થશે 5. આ દેખાય છે, હું તમને જે કરું છું એ 5, અને હજી 1 થશે તમારે,
આ તમારું પાંચમું થશે. અને હજી એક તમારે છઠ્ઠું છે એ થશે. આ રીતના થાય. તો આ હતા તમારા ચોરસ. ત્યાં લખવાનું છ, ચોરસ કેટલા મળ્યા? છ. ત્યારબાદ હવે લંબચોરસ કયું છે? તો લંબચોરસ તો પેલું છે, એક લંબચોરસ થાય આ એક બન્યું. ત્યારબાદ હવે જોઈએ તો આ બીજું થશે. ત્યારબાદ આ રીતના ત્રીજું છે, એ લંબચોરસ થશે આમ. ત્યાર પછી હવે ત્રીજું પછી આ રીતના આડા પર થશે આમ થશે. એટલે ચાર અને અહીંયા પાંચ આ રીતના થશે. તો કુલ કેટલા થયા લંબચોરસ? પાંચ. ચોરસ છ, લંબચોરસ પાંચ. હવે ત્રિકોણ જોવાના છે. તો ત્રિકોણ ક્યાં ક્યાં છે? તો જો આ એક ત્રિકોણ જ થશે, આ એક, ત્યારબાદ આ સાઈડ બીજું, આ સાઈડ ત્રીજું, અને આ છેલ્લે છે એ ચોથું. તો ચાર ત્રિકોણ થશે. ત્યાં લખવાનું ત્રિકોણમાં ચાર. તો ચોરસ બેના છ, લંબચોરસ પાંચ અને ત્રિકોણ ચાર. તો આ હતું તમારું ધોરણ ચાર વિષય ગણિત અને સામાયિક મૂલ્યાંકન કસોટીનું પેપર છે તે આપણે સોલ્યુશન કર્યું. થેન્ક યુ.